કોડનાર તાલુકાના કાજ કોટડા અને માંડવાડ સહિતના ગામના દરિયાઈ પટ્ટી પર ગેરકાયદેસર ઝીંગા ફાર્મની ખેતી મોટા પ્રમાણમાં શરૂ કરાઈ છે. કોડનાર તાલુકાના કાજ ગામે છેલ્લા ઘણા સમયથી ઝીંગા ફાર્મ હાઉસો ઉભા કરાઈ રહ્યા છે, જેને લઈ ગ્રામજનોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. કોડીનાર તાલુકાના કાચ કોટડા અને માંડવાડ સહિતના ગામના દરિયાપટ્ટી પર ગેરકાયદેસર ઝીંગા ફાર્મની ખેતી મોટા પ્રમાણમાં શરૂ કરાય છે. કોડીનાર તાલુકાના કાચ ગામે છેલ્લા ઘણા સમયથી ઝીંગા ફાર્મ હાઉસો ઉભા કરાઈ રહ્યા છે, જેને લઈને ગ્રામજનોમાં ઉગ્ર રોષ પ્રવર્તી રહ્યો છે. ગ્રામજનોના કહેવા મુજબ ગામની ગોચર જમીનને પણ આ લોકોએ છોડી નથી અને તમામ નીતિ નિયમો નેવે મૂકી ઝીંગા ફાર્મના કારણે દરિયાનું ખારું પાણી આગળ વધી રહ્યું છે, એટલે કે કુવાઓની અંદર પણ પાણી ખારું થતાં ખેતી કરવી મુશ્કેલ બની રહી છે. ગામની અંદર આ ઝીંગા ફાર્મ આવ્યા છે અને આ વર્ષે 4-5 તળાવો બન્યા હતા. આ બધી આજુબાજુમાં પિયતની જમીન છે. અત્યારે તો ઉનાળો છે, શિયાળામાં આવી અને તમે અહીંથી જોયું હોય તો બધા દરેક લોકોની ખેતરોમાં પિયતની જમીન છે. અત્યારે આ વર્ષે ખાલી 3-4 તળાવો બન્યા હતા, તો એની અસર આજુબાજુનું બધા કુવાની અંદર થઈ છે. તો આ વર્ષે 60-70 તળાવો બન્યા છે અને જો આના તાત્કાલિક સરકાર નિર્ણય લેવામાં નહીં આવે તો આમ ધીરે ધીરે થાતે આ ખરાબો જમીનમાં બધા તળાવો થાય અને જમીન બધી નાશ થાય. તો આના માટે થઈ અમને સરકારને, અમારા ગામના સરપંચને સાથે રાખી અને સરકારને રજૂઆત કરેલ છે, છતાં પણ આના કોઈ પગલાં લેવામાં આવતા નથી અને નહીં લે તો આવતા સમયમાં અમે આત્મવિલોપનની સિમકી પાપી. મેઇન વસ્તુ છે, અત્યારે આઈટીઆઈની નજીક, અમે આઈટીઆઈની નજીક ખાલી 15-20 ફૂટથી જ સ્ટાર્ટ થાય છે. આનો મેઇન હેતુ એવું હોય છે કે ગામને 500 કિલોમીટર દૂરથી ઝીંગા ફાર્મ બનાવવું જોઈએ, બરાબર. તો છતાં પણ કોઈ જાતના આ લોકો મંજૂરી વિના વગર બિનકાયદેસર રીતે આ લોકો બિનકાયદેસર રીતે ઝીંગા ફાર્મ બનાવે છે. આના માટે અમે મત્સ્ય ઉદ્યોગમાં પણ ગયા છે, કલેક્ટરની આ પણ ગયા છે, પણ કોઈ આ લોકોને પરમિશન આપી નથી. તો છતાં જેમ આવે તે કરે છે અને આના માટે અમે વારંવાર આંદોલન માટે કર્યું છે અને આના માટે આગામી દિવસોમાં પણ આંદોલન માટે અમે તૈયાર છે કે ગમે જો આ વખતે કંઈ પણ કાર્યવાહી સરકારશ્રી નહીં કરે તો આના માટે અમે ઉગ્ર આંદોલન કરશું. અને ઝીંગા ફાર્મ ખોલવા માટેના નિયમો એવા હોય છે કે કમસે કમ 3-4 કિલોમીટર લગન કોઈ પિયતવાળી જમીન ન હોવી જોઈએ, પછી ત્યાં કંઈ ગામ ન હોવું જોઈએ, કોઈ ધાર્મિક સ્થળ ન હોવું જોઈએ, એવા વસ્તુ હોવી જોઈએ તો આ ઝીંગા ફાર્મ ખુલે, બરાબર. ગ્રામજનો દ્વારા અવારનવાર લેખિત મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ જાતના પગલાં ન લેવાતા આખરે કાજ ગામના લોકો કોડીનાર મામલતદાર કચેરી ખાતે ઉપવાસ પર ઉતર્યા હતા અને આત્મવિલોપન કરવાની તૈયારી દર્શાવતા આખરે નિભર તંત્રના અધિકારીઓ દોડતા થયા હતા. કોડીનાર મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારી, વિભાગીય પોલીસ અધિકારી ચાવડા સાહેબ સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા અને ફિશરીઝ વિભાગના અધિકારીઓને તાવડતોબ બોલાવી કાર્યવાહી કરવા સૂચના આપી હતી. પ્રાંત અધિકારી પ્રજાપતિના કહેવા મુજબ આ વિસ્તારમાં ઉભા કરાયેલા ઝીંગા ફાર્મ ગેરકાયદેસર હોય અને ફિશરીઝ વિભાગ દ્વારા નોટિસ પણ આપવામાં આવી છે. આ બાબતે યોગ્ય કાર્યવાહી હાથ ધરાશે. ગ્રામજનોની માંગ સંતોષવાની લેખિત બાંયધરી આપતા હાલ પૂરતો મામલો થાળે પડ્યો છે. જો કે આગામી એક સપ્તાહમાં યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં નહીં આવે તો વધુ ઉગ્ર આંદોલન હાથ ધરવાની ગ્રામજનોએ તૈયારી દર્શાવી છે. ગૌચર, ગામતળ અને સરકારી જમીનોમાં બિન અધિકૃત દબાણો, ઝીંગા તળાવોને બંધ કરવા બાબત, ગામના પાણી લાઇટના પ્રશ્નો બાબતની ખાસ કરીને કાજના ગામ લોકોની આજની રજૂઆત છે. આ અંગે એમની સાથે અમે મિટિંગ કરી અને સમજૂત કરવાનો પ્રયત્ન કર્યો છે, જેમાં 26 તારીખે અહીંથી જે પણ દબાણો છે એ બાબતે માપણી કરવા માટે DILR શ્રી અત્રે હાજર જ છે અને એમના રૂબરૂમાં જ અમે સમજૂત કરવા કર્યા છે કે 26 તારીખથી આ ગામમાં જે પણ આ પ્રશ્ન છે એ બાબતે માપણી શરૂ કરવામાં આવશે અને માપણી કર્યા બાદ પ્રાઇવેટ લેન્ડ કે સરકારી લેન્ડ છે એ ક્લિયર થયા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ પ્રશ્ન પણ સોલ્વ કરી દેવામાં આવેલ છે એમના જે પણ હતા એ. ઝીંગા ઉછેર કેન્દ્ર બાબતનો એક પ્રશ્ન એમનો છે, જે બાબતમાં 26 તારીખે માપણી થાય કે પછી આપણને પ્રાઇવેટ લેન્ડ કે સરકારી લેન્ડમાં એ ઝીંગા ઉછેર કેન્દ્ર બનાવી રહ્યા છે એ બાબતમાં ખ્યાલ આવે એટલે આપણે એ અંગેની કાર્યવાહી કરી શકીએ. ઉલ્લેખનીય છે કે ઉનાના અનેક ગામોમાં બની રહેલા ઝીંગાના ફાર્મોનો કોંગી ધારાસભ્ય પૂજાભાઈ વંશે વિરોધ કરી કામ અટકાવ્યા બાદ હવે કામકાજમાં વિરોધનો સૂર જોવા મળી રહ્યો છે. અને હવે જોવું તો એ રહ્યું કે ગામ લોકોની માંગ પર નિર્ભર તંત્ર કેવી રીતે કામ કરે છે. ભરતસિંહ જાદવ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ, સોમનાથ.